नमो वितरागाय, नमो नमो वितरागाय, नमो नमो हरिहंताणं, हरिहंताणं, नमो सिद्धाणं, नमो नमो सिद्धाणं, सिद्धाणं, नमो आयरियाणं, नमो आयरियाणं, आयरियाणं, नमो वज्जायाणं, नमो वज्जायाणं, नमो लोये सर्वसाहुणं, नमो लोये नमो लोये सर्वसाहुणं, सर्वसाहुणं, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मकारो, स्वपावप्पणासनो, स्वपावप्पणासनो, सर्वपावप्पणाशनो, मंगलाणं च सर्वेशिं, मंगलाणं च मंगलाणं च सर्वेशिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद महेंद्रानंदी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। बोलो। क्वेश्चन ये छे के मने मारी अटकण केवी रीते खबर पड़े? એટલે કઈ અટકણ, કઈ રીતે વાત કરે? એટલે મેઈન તો પહેલા તો ક્વેશ્ચન મને એ થયો કે અટકણ કોને કહેવાય, અને જો અટકણ હોય તો એ કેવી રીતે ખબર પડે? અટકણ એટલે સમજાય ત્યાં સુધી કોઈ માનની અટકણ હોય, કોઈને કોઈ લોભની અટકણ હોય, કોઈને વિષયની અટકણ હોય, એ રીતનું થોડુંક સમજાય છે. એટલે આપણું જે કે ધ્યેય છે એ ધ્યેયને અનુરૂપ ના હોય, બરાબર, ધ્યેયમાં બાધક હોય, અટકણ કહેવાય કે નહીં? હા, એ અટકણ કહેવાય. ખ્યાલ કે નહીં અટકેલા ક્યાં છે કે ભાઈ આપણા ધ્યેય સુધી પહોંચવા નહીં દે આ વસ્તુ મને, બરાબર છે, એ ખ્યાલ આવે કે નહીં? હા, એ ખ્યાલ આવે, ખ્યાલ આવે, બરાબર બરાબર છે. એની પછી ખબર પડે કે ભાઈ આ અટકણ છે, આ મને મારા ધ્યેય સુધી પહોંચવા નહીં દે, બરાબર, મારે જેવું છે મોક્ષ છે, પણ આ વસ્તુ મને સંસારમાં ભટકાવી દેશે, બરાબર છે, ખ્યાલ આવે કે નહીં? હા, ખ્યાલ આવે, બરાબર. એની પછી ખબર પડે કે નહીં તારા જે છે કે વ્યવહાર છે, બરાબર, જે કીધા સંજોગ બધા આવે છે એમાં ખબર પડે કે ભાઈ આ સંજોગ મને હેલ્પફુલ છે કે નથી, આમાં જે મારો વ્યવહાર છે મને હેલ્પફુલ છે કે મને બાધક છે, બરાબર છે, બરાબર. એટલે આ રીતે સેલ્ફ ઇવોલ્યુએટ કરી એના પરથી ખ્યાલ આવે કે અટકણ, એટલે મારા ધ્યેયને અનુરૂપ હોય તો એ અટકણ ના કહેવાય, બાકી ધ્યેયને બાધક હોય તો એ અટકણ કહેવાય. એ રીતનું. પણ હવે એમાં કેવું હોય કે અમુક અટકણ કેવી હોય કે કોન્સ્ટન્ટ રહેતી હોય, ખ્યાલ કે નહીં? બરાબર, કોઈક વખત આવે ને આપણે એમાં ઇન્વોલ્વ થઈ જઈએ તો એ વસ્તુ આખી જુદી થઈ ગઈ, બરાબર છે, ખ્યાલ કે નહીં? બરાબર. અમુક વિચારો તને કોન્સ્ટન્ટ જ આવતા હોય, એમાં જ ઇન્ટરેસ્ટ રહેતો હોય, બરાબર, સમજો ભાઈ આપણે લક્ષ્મી નું છે, તારે લક્ષ્મી કમાવાના જ વિચારો, આ કરું કા કરું પેલું કરું, આ ડિગ્રી લઈ લઉં તો આ એ મને પગાર વધારે મળે, અહીંયા ડેવલપમેન્ટ થાય, બરાબર, તો ત્યાં એ લક્ષ્મી ની અટકણ થઈ કે નહીં? હા, એ લક્ષ્મી ની અટકણ થઈ, બરાબર. અચ્છા, એટલે જે વિચારો આવે છે વિચારો પરથી ખ્યાલ આવે કે અટકણ, બરાબર, કોન્સ્ટન્ટ એમાં એમાં આપણે ઇન્વોલ્વ થતા હોઈએ, બરાબર. અચ્છા, બરાબર, કોઈક વખત આવે એવા વસ્તુ આખી જુદી છે, બરાબર. અહીંયા આ જગ્યાએ મારી અટકણ છે, આ સબ્જેક્ટ આવે હું ત્યાં અટકી જઉં છું, બરાબર છે, અહીં પૂરેપૂરો ઇન્વોલ્વ થઈ જઉં છું, ખબર પડે કે નહીં? હા, ખબર પડે, ખબર પડે, ખ્યાલ આવે, સાચી વાત છે. તો આપણને આખી અટકણ ખ્યાલ આવે કે આ અટકણ છે, તો અટકણ માંથી નીકળાય કેવી રીતે, એ માટે કઈ સમજણ ફિટ કરાય? એટલે એમાં અલગ અલગ રીતે આપણે વિચારે જોઈ લઈએ કે આનાથી ખરેખર આમાં સુખ છે કે નહીં, બરાબર છે, માની લીધેલું છે મેં, બરાબર, જેમાં સુખ માની લીધેલું છે ખરેખર મળ્યા પછી એ સુખ આવે છે કે નહીં, અને વસ્તુ જતી રહે છે તો દુઃખ આપે છે કે શું થાય, બરાબર છે, ખ્યાલ આવે કે નહીં?
वस्तु समझी जाए तो पेली अटकन निकली जाए नहीं बराबर तो चाले नही एक्जाम्पल तरीके क्या माननी अटकण छे अने ए रीतना कोई सपोज विचार आवे अने मने एम थाय के आ रीतनु नथी एटले आ मने मारा ध्येय तरफ नथी लई जनारू एम तो ए खाली विचार मात्र थी ए एनालिसिस करवाथी अटकण निकली जाय ने केवू छे के आ माननी अटकण छे मान जोईए छे बराबर छे बराबर मान जोईए छे त्यां सुधी વાતો નથી પણ જ્યારે અપમાન આવે છે ત્યારે આપણે સહન કરી શકીએ છીએ તારણ કાઢી લેવાનું છે બરાબર કે આ મને સુખ આપે છે કે દુઃખ આપે છે બરાબર છે શું માન જોઈએ છે ત્યાં સુખ લાગે છે માન મળે છે તારે બરાબર પણ જયારે જોઈએ છે નથી મળતું તારે એ જ વસ્તુ આપણને દુઃખદાયી થઈ પડે છે આપણી જે દ્રષ્ટિ છે એ આપણને સુખ દુઃખ આપે છે બરાબર સાચી વાત છે ખ્યાલ આવ્યો નહીં હા ખ્યાલ આવ્યો એટલે આ વસ્તુ સમજાશે તેમાંથી નીકળી જવા બરાબર છે સાચી વાત છે ખ્યાલ આવ્યો કે અપેક્ષાઓ છે બધી મને માન મળશે અહીંયા આ થશે આ થશે એ પ્રમાણે આપણે બધું કામ કરીએ બધું કરીએ બરાબર છે અપેક્ષા આપણી પૂરે સંતોષાય નહીં એટલે એ શું થાય આપણને અપેક્ષા હોય અમને કામ લાગશે બરાબર છે જયારે ખરેખર જરૂર હોય ત્યારે કામ ના લાગે એ વખતે આપણને શું થાય ત્યારે દુઃખ થાય અસર ઉભી થાય પણ અપેક્ષા જ ના રાખી હોય કામ કરે તો બરાબર ના કરે તો પણ બરાબર છે બરાબર છે એની પાસેથી કોઈ અપેક્ષા જ ના હોય તો પછી એની પકડ રહેશે ખરી ના એની પકડ નહીં રહે એમાંથી બહાર નીકળી જવાશે કે નહીં હા એમાંથી બહાર નીકળી જવાશે એટલે અપેક્ષા છે ત્યાં એ અટકાણ આવીને ઉભી રહે છે અચ્છા બરાબર બધા સંજોગોમાં કઈ નહીં કે અપેક્ષા રહે એ પ્રમાણે આપણે કામ કરીએ બીજું કરીએ બરાબર છે સાચી વાત જો અપેક્ષા સાથેનો જે વ્યવહાર કરીએ છીએ તો એ અટકણ જ કરશે બરાબર અને એમાંથી જો સપોઝ અટકણ માંથી નીકળવું છે તો પેલા સેલ્ફ ઇવોલ્યુશન જ કરવું પડે કે આનાથી મને નુકસાન શું છે અને એ રીતે સમજણ એટલે કે દ્રષ્ટિ છે તમે જે રીતે કીધું એ પ્રમાણે કે સુખ પણ અને દુઃખ પણ એમ તો આનાથી મને ફાયદો નુકસાન એ ખાલી સિચ્યુએશન પણ મારી દ્રષ્ટિ જે મેઇન છે એ જયારે સમજાશે તો એ અટકણ માંથી નીકળાશે એવું સમજાયું અત્યારે બરાબર છે
નહીં આ બધા મૂળ શું કે આપડો જે કઈ વ્યવહાર આવે છે ભૂલ તો થશે જ બધું જ બરાબર પ્રકૃતિ લઈને આવે છે એ પ્રમાણે અપેક્ષા રહેશે બધું જ રહેશે બરાબર છે પણ જયારે અપેક્ષા સંતોષાતી નથી તો તેમાંથી તારણ તો કાઢવું પડે કે નહીં તારણ કાઢવું પડે તો જે મને વ્યક્તિ મને હેલ્પ કરવાની કીધી છે એને હું તમને આ હેલ્પ કરીશ જેને સંજોગ આવે છે ત્યારે હેલ્પ નથી કરતી ખરેખર હવે એ હેલ્પ કરવી કે ના કરવી એની સત્તામાં છે ના એની સત્તામાં નથી તો કઈક મારો હિસાબ તો છે કે નહીં હિસાબ વગર આવતું નથી જેવો મારો હિસાબ હશે એ પ્રમાણે જ હેલ્પ કરશે ને એટલા પ્રમાણમાં જ કરશે ને એટલા પ્રમાણમાં જ કરશે કારણ કે એના સંજોગો જુદા છે મારા સંજોગો જુદા બધું જુદું છે બરાબર છે ખ્યાલ આવ્યો કે નહીં હા ખ્યાલ આવ્યો તો એ પ્રમાણે એ વ્યવહાર આવશે ને મારી સામે હા એ પ્રમાણે જ વ્યવહાર આવશે જે મારો હિસાબ હશે એ પ્રમાણે જ વ્યવહાર આવશે ને મારી સામે હા હિસાબ હશે એ પ્રમાણે જ વ્યવહાર આવશે હવે આ રીતે તું એનાલિસિસ કરીને બધું તારણ કાઢી લે તો પછી ઊભું રહે ગમે તે આ બધા ગમે તે આ સંજોગો આવા આ ટાઈપના તો કે આપણને અંદર નેગેટિવ એના માટે ઊભું ના થાય બરાબર છે ક્યાં એના દોષ દેખાય નહીં તરત આપણા ઉપર ફોકસ જાય કે હું કઈ રીતે દોષિત છું બરાબર હા ખ્યાલ આવ્યો એ બધું બંધ થઈ જશે કે નહીં આપણને આગળની જે બધું નક્કી કરીને આવેલા છીએ એ પ્રમાણે બધું આ ગમશે નહીં ગમે બધું આવશે બરાબર આ તારણ નીકળશે તો ગમો અણગમો માંથી બહાર નીકળી જઈશું કે નહીં તારણ નથી નીકળતું બરાબર છે આજે દાદા ક્રમિક માર્ગ માં હતા પણ છતાં એક એક સંજોગો માંથી તારણ કાઢતા 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 છે આખું જ્ઞાન પ્રગટ થઈ ગયું કે નહીં આપણને એક કલાકમાં આપી દીધું ક્યાં મેળ પડે સમજવું પડશે કે નહીં આગું સમજવું પડશે આ બધું સમજવું પડશે કે નહીં સમજવું પડશે નિકાલ આ બધી જ વસ્તુ એક એક વસ્તુ સમજાઈ જાય તારણ પણ નીકળી જાય કે નહીં તારણ પણ નીકળી જાય બરાબર છે બીજી કોઈ વસ્તુ બાંધી નથી રિલેટિવ ભાગ સમજાઈ જાય તો વ્યવસ્થિત એક્સેપ્ટ થઈ જાય કે નહીં હા તો વ્યવસ્થિત એક્સેપ્ટ થઈ જાય હા આ બધું જે કઈ સંજોગ આવે છે મારા હિસાબથી જ આવ્યું છે હા તો વ્યવસ્થિત એક્સેપ્ટ થઈ જશે કે નહીં હા જો એ જ વખતે એવું હશે કે ના પેલો મને હેરાન કરે છે આ હોય મને હેલ્પ કરે છે આ બધું નુકસાન કરે છે આનો આવો વ્યવહાર છે પેલો એની ઓડિટ કાઢ્યા કરીશું તો વ્યવસ્થિત એક્સેપ્ટ થશે ખરું નહીં થાય વ્યવસ્થિત એક્સેપ્ટ વ્યવસ્થિત એક્સેપ્ટ નહીં થાય તો સંભાવ નિકાલ થશે ખરો
મારો જ હિસાબ છે એ સમજવા માટે આખો રિલેટિવ ભાગ સમજવો પડશે ને. ઋણાનુબંધી આવે છે કે નહી? ઋણાનુબંધ એટલે કર્મ નો હિસાબ થયો કે નહી? એટલે દેવું ચૂકવા માટે એકબીજાનું સામ સામે દેવું ચૂકવા માટે ભેગા થયા છે ને? બરાબર. દેવું ચૂકવા માટે ભેગા થયા છે. મહેન્દ્રાનંદજી, મહાત્મા માં એવું હોય ને કે મહાત્મા એ તમને ઋણાનુબંધ હોય ત્યારે વધારે ભેગા થાય કે આખું આ જગત આખું ઋણાનુબંધ થી ચાલે છે મહાત્મા હોય કે ના હોય? મહાત્મા તો દ્રષ્ટિ મળી એટલે એ રીતે મહાત્મા, બાકી અજ્ઞાન દશામાં હોય કે બધું ઋણાનુબંધ જ છે ને. તમને ખાલી આ દ્રષ્ટિ મળી છે, બાકી હિસાબ ઉભો ઉભો છે ને. એટલે સામે બીજા જે મહાત્મા તમને મળ્યા એની એમ એવી રીતના બધું હિસાબ થી ભેગા થયા છે મહાત્માઓ પણ. હિસાબ વગર ભેગા જ ના થાય. પણ એક બધાનું એક ધ્યેય છે, એક સરખી દ્રષ્ટિ છે, એટલે એમાં એક સરખા પરમાણુ છે એટલે વધારે મેળ પડે છે ત્યાં આગળ. ત્યાં વધારે ગમશે આપણને. ડોક્ટર બને છે તે બધા જે એને ડોક્ટરો બધા ભેગા થાય તો એને આનંદ થાય કે નહીં? અને પેલો એન્જિનિયર ભેગો થશે એને એટલી મજા નહીં આવે. એવી રીતે છે. અહીંયા એક સરખા ધ્યેય વાળા બધા ભેગા થયા તો એ રીતે આનંદ રહે, પણ છતાં હિસાબ જ છે. હિસાબ જ છે. ઓકે. એ હોય તો અમુક મહાત્મા ગમે છે અમુક મહાત્મા નથી ગમતા એવું બને છે કે નથી બનતું? રિયાલિટી જોજો, બને છે કે નથી? બોલીએ કે ના? હા, અમુક મહાત્મા નો વ્યવહાર ગમે અમુક મહાત્મા નો વ્યવહાર ના ગમે એવું બધા બધું બને છે કે નહીં? નોર્મલ વ્યવહાર. હિસાબ તો ઉભો જ છે ને. એટલે તારણ નથી નીકળતું એનો મતલબ કે હજુ સુધી સમજણ માં નથી આવ્યું એટલા માટે તારણ નથી નીકળતું? ના, એટલે આપણે તારણ કાઢવા પ્રયત્ન નથી કરતા. ભલે સંજોગ આવ્યો, મારી ભૂલ થઈ, મારથી ગમે તો ખરાબ વ્યવહાર થઈ ગયો, બરાબર, પણ છતાં એમાંથી એનાલિસિસ કરવું પડે કે નહીં? હા, એનાલિસિસ કરવું પડે, બરાબર, ખ્યાલ આવ્યો. પણ એ એનાલિસિસ નથી કરતા, એ રિયાલિટી છે. દેખે તો કોઈ પણ એક પણ સંજોગ ને લઈને એનાલિસિસ નથી કર્યું, બરાબર, સાચી વાત છે. બરાબર. પુનિમાબેન, કેરી ઓન, કેરી ઓન. એટલે એનાલિસિસ નથી કરતો એનો મતલબ, સોરી સોરી, એનાલિસિસ નથી થતું એનો મતલબ એ કે ઇમ્પોર્ટન્સ નથી સમજાયું કે પછી પ્રયત્ન નથી કરતા કે કયું? એનાલિસિસ ના થવા પાછળનો રીઝન
એટલે એટલી એક કચાસ છે આપણી બરાબર, એને મૂળ આપણી વાતને સાચી માની લીધેલી છે. બરાબર છે. ભલે મારી ભૂલ થઈ પણ કયા કારણે મારી ભૂલ છે, ખરે એની શું ભૂલ છે, મારી કઈ અણસમજણ છે, મને ભેગો થયો કયા આધારે ભેગો થયો છે, તો ખરેખર એની ભાવના આવી છે. બરાબર. જેમ કે આપણે ગાડી લઈને જતા ને એક્સિડન્ટ થાય તો તરત આપણે ત્યાં પેલાની ભૂલ છે કે ભાઈ હું તો રાઈટ સાઈડ પર, રોંગ સાઈડ પર રાઈટ માં ઠોકી દીધી, થાય કે નહીં? હા થાય. એની ભૂલ દેખાય કે નહીં? ખરેખર તો ભલે રોંગ સાઈડ ઉપર આવ્યો છે, પણ શું એની ભાવના છે કે તમને અથડાવવાની? ના, ભાવના નથી. તો કઈ કેવા સંજોગો હશે તારે રોંગ સાઈડ પર આવી ગયો કે નહીં? બરાબર છે. એ રોંગ સાઈડ ઉપર આવ્યો, ઘણા બધા એના સામે મળ્યા, તો આપણી સાથે કેમ અથડાયો? બરાબર, સાચી વાત છે. કયો કે નહીં? ખ્યાલ આવ્યો. બરાબર. કશું એની સત્તામાં છે? ના, એની સત્તામાં નથી. અથડાવું એની સત્તામાં છે? ના. તો કંઈક આપણા કર્મોના હિસાબ છે કે નહીં? હા, આપણા કર્મોના હિસાબ. જેનાથી આ એક્સિડન્ટ થાય છે ને, આપણને વાગે છે, બધું થાય છે. મૂકી દઈએ ખાલી, કઈક આપણું નસીબ આવું હશે, કઈક આપણે એવા કર્મ કરે આપણો હિસાબ છે, એટલે એમ કરી મૂકી દઈએ છે. બરાબર છે. શું? સાચી વાત. એવી ભાવના નથી ઉડાડી દઉં. બરાબર. એની ભૂલ થાય છે, પણ મૂળ આપણું કર્મ એવું છે કે જેથી પેલાની સામેના ની ભૂલ થાય છે, આપણી માફક ઘણા બધા સામે મળ્યા હોય, એ રોંગ સાઈડ માં આવ્યો ત્યારે. બરાબર. તે એ સેફલી નીકળી ગયા હોય. સાચી વાત. બરાબર. આપણી જોડે ઠોકાઈ જાય. બરાબર છે. એટલે આપણું કર્મ એવું છે કે એના લીધે આ વસ્તુ થાય છે. બરાબર છે. આપડી કચાસ છે ક્યાં ગાડી, તો એ કચાસ કેવી રીતે ખબર પડે? અને કચાસ અને અટકણ એ બંને માં શું ડિફરન્સ? કચાસ માં તો શું છે કે આપણે કોઈ પણ રીતે આપણે પેલા બીજાનો દોષ જોવા ટેવાયેલા છીએ. બરાબર છે. સાચી. હા, ખ્યાલ આવ્યો. અને કઈ પણ રીતે આપણે એનો ફોલ્ટ શોધી કાઢીએ. બરાબર છે. અને એમાં એની પાછળ ઘણા બધા કારણો હોય. જો એનો ફોલ્ટ શોધીશ તો મને ઇન્સ્યોરન્સ મળશે, મારો ફોલ્ટ હશે તો મને ઇન્સ્યોરન્સ નહીં મળે, ઘણું બધું હોય કે નહીં? હે, આપણે થવા દેશે ખરું? ના, નહી થવા દે. આપણી દ્રષ્ટિમાં પેલું જ છે, કેમ કે એવા ઇન્સ્યોરન્સ માં પૈસા લઈ લેવા, કેવું ભલે નુકસાન તો થયું. સાચી વાત છે.
બરાબર, એટલે આ મેઈન કચાસ આકે આપણી દ્રષ્ટિમાં આ રીતનું છે. આપણે બધું જ કરીએ, આપણે ઇન્સ્યોરન્સ માટે બધું જ કરીએ, એનો ના નથી. બરાબર, પણ બેઝિકલી આ આખો આ સંજોગ છે તો એને એનાલિસિસ કરીને સમજી લેવું પડે કે નહીં. હા, એનાલિસિસ કરીને સમજી લેવું પડે. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. એની દ્રષ્ટિ હશે થવા જ નહીં. બરાબર છે, તે મેઈન દ્રષ્ટિ છે કે આપ દ્રષ્ટિ પર જ આપકો અટકે છે એવું લાગે છે. બરાબર, સાચી વાત છે. એ તો એટ અ ટાઈમ આવી જાય કે ભાઈ આ હિસાબ છે. અચ્છા, બરાબર. પછી ભલે પેલો વિવાહ બધો કરીએ આપણે. બરાબર, બરાબર ને? હા, ખ્યાલ આવ્યો. કારણ રિલેટિવ ભાગમાં તો એને પ્રૂવ કરવું જ પડશે કે ભાઈ એ ફોલ્ટ વાળો છે. પછી આ બધા સંજોગોમાં આપણને ઇન્સ્યોરન્સ ના પૈસા મળે પણ ખરા, ના પણ મળે, બધું જ બને. બરાબર છે, એનું પ્રૂફ કરવા જશે ને. હા, એ પણ એનું પ્રૂફ કરવા જશે. બરાબર છે, આ બધું બને કે નહીં? આ બધું બને. તો ભાઈ એ પણ એમઆઈ થી તારણ કાઢવું પડે કે નહીં? ત્યાં પણ ઇન્સ્યોરન્સ કંપની પર એલિગેશન મૂકી દઈએ. બરાબર છે, કે ત્યાં એવી રીતનું જ હોય, ના થતું હોય. સાચી વાત છે, એ છે. એટલે અંદર આપણી સમજણમાં આપણે સમજીએ એ સૂક્ષ્મ કહેવાય. આપણે અંદર આ રીતનું સમજીએ, ભલે બહાર બધા જ કાર્ય કરીએ, પણ અંદર આ રીતે આપણે સમજીએ તો એ સૂક્ષ્મ કહેવાય. સૂક્ષ્મ એટલે? સૂક્ષ્મ એટલે કે આપણે અંદર જે આ પ્રમાણે આપણે સમજણ ગોઠવી, એ સૂક્ષ્મ સંયોગ કહેવાય. ઓકે, બાય. સમજાયું નહીં હજુ પાછું. એટલે આ રીતનો ઇન્સિડન્ટ થાય અને આપણે કાર્ય બધા જ કરીએ, ઇન્સ્યોરન્સ માટે ક્લેમ કરીએ ને બધું, પણ અંદર ખાને આપણી આ સમજણ હોય કે મારો હિસાબ છે ને મારા કર્મના હિસાબથી આ વસ્તુ થઈ છે, એમ એ સમજણ ગોઠવી અંદર, તો એ સૂક્ષ્મમાં એડજસ્ટમેન્ટ લીધું એ રીતનું કહેવાય. ના ના, સૂક્ષ્મમાં કેવી રીતે નથી. બરાબર, આ સમજણ મને ક્યાં લઈ જશે? બરાબર છે, મારે વિતરાગ માર્ગે જવું છે. બરાબર, વિતરાગ થવું છે તો આ મારી આ સમજણ જ મને વિતરાગ બનાવે છે. બરાબર છે, અને જો વિપરીત સમજણ હશે તો મને સંસારમાં ભટકાઈ જશે. બરાબર છે, રાગ દ્વેષ જ કરાવશે. બરાબર છે, ખ્યાલ આવ્યો ને? હા, ખ્યાલ આવ્યો. સાચી વાત છે, દૂર કે સૂક્ષ્મ ની રીતે વાત નથી. બરાબર છે, બરાબર. ખાલી મારી સમજણ કઈ છે અને સમજણ મને કઈ રીતે હેલ્પફુલ થાય છે. બરાબર, આ બધું અલગ અલગ રીતે બધું સમજી લીધેલું. બરાબર, ખ્યાલ આવ્યો. પૂર્ણિમાબેન, તમારા કોઈ? હા, જય સચિદાનંદ. જય સ્વામીજી. દાદા ભગવાન આપતા સૂત્ર નંબર 2354 માં લખ્યું છે કે નિસ્પૃહ થયેલો હોય ત્યાં પ્રેમ ઉત્પન્ન થયેલો ના હોય, ને પ્રેમ ના હોય ત્યાં કશું જ કામ ના થાય. એટલે નિસ્પૃહ થયેલો હોય એટલે શું સ્વામીજી? સમજતા પડી ગયું છે શબ્દ? બરાબર સંભળાવો. નિસ્પૃહ થયેલો હોય ત્યાં પ્રેમ ઉત્પન્ન થયેલો ના હોય, પ્રેમ ના હોય ત્યાં કશું જ કામ ના થાય. એટલે નિસ્પૃહ થયેલો એટલે શું સ્વામીજી? સમજ ના પડે. એટલે એમાં શું હોય કે સસ્પૃહ નિસ્પૃહ હોય, જ્ઞાની પુરુષ. એટલે એક્ઝેક્ટ આખું આ આગળ પાછળ રેફરન્સ હશે સ્વામીજી. આટલું જ આપતું સૂત્ર છે 2354. ના, એટલે આગળ પાછળ જે બીજા આપતું સૂત્ર હશે ને એમાં એના રેફરન્સ હશે. ઓ, તો એમ એમ નથી લખ્યા. ઓકે,
બીજી વાર પછી લખીને પૂછીશું. એટલે એમાં શું આત્મામાં સસરું હોય આખી જે સંસાર બાજુનો એ ના હોય એનું ઇન્ટરેસ્ટ, શું ઇન્ટરેસ્ટ એને આત્મા સાઈડમાં જ હોય એને સસપુરુ કહેવાય. હા એટલે જ્ઞાની પુરુષ સસરું નિસરું એ રીતે હોય કે બંને વસ્તુ વ્યવહાર છે ને નિશ્ચય બંને છે કે નહીં. હા વ્યવહાર ને નિશ્ચય બંને છે કે નહીં. શું તો એ નિશ્ચયમાં જ એને ઇન્ટરેસ્ટ હોય, શું એનો નિશ્ચયમાં જ એનો ઉપયોગ હોય પૂરેપૂરો, એવો વ્યવહાર છે છતાં ત્યાં ઉપયોગ ના હોય. બરોબર ખ્યાલ આગળ આખું વાક્ય ફરીથી વાંચો તો. ઓકે આટલું જ લખ્યું છે કે નિસ્પૃહ થયેલો હોય ત્યાં પ્રેમ ઉત્પન્ન થયેલો ના હોય, ને પ્રેમ ના હોય ત્યાં કશું જ કામ ના થાય. એટલે પહેલું છે નિસ્પૃહ થયેલો હોય ત્યાં પ્રેમ ઉત્પન્ન થયેલો ના હોય. એટલે આત્મામાં નિસ્પૃહ થાય ત્યાં પ્રેમ ઉત્પન્ન ના થાય, ખ્યાલ આવે તમને? ના હજુ બરોબર સમજ ના પડી આ નિષ્પૃહ એટલે શું. એટલે એને સંસારમાં જ એને ઇન્ટરેસ્ટ હોય. ઓ એને નિષ્પૃહ કહેવાય, સંસારમાં ઇન્ટરેસ્ટ હોય ને. એટલે આત્મામાં નિષ્પૃહ રહે, પ્રેમમાં સસરું રહે, આત્મા વ્યવહારમાં. એટલે આત્મામાં સસરું થાય ત્યારે પ્રેમ ઉભો થાય, ખ્યાલ આવે? નિષ્ફળ ની સામે સસુ શબ્દ છે સામ સામે, એ તમે આગળના બીજા એના આગળ પાછળના બધા આપતા સૂત્રો વાંચો ને તો ખ્યાલ આવશે. ઓકે ઓકે મેં આટલું જ લખ્યું. ઓકે સ્વામીજી જોઈ લઈશ પછી. હશે જગત એટલે મેં આટલું લખ્યું તો આખા આગળ આગળ પાછળ લખેલા નતા, એટલે કશો વાંધો નહીં બીજી વાર પૂછી લઈશ. એટલે મૂળ શું એને ઇન્ટરેસ્ટ એમાં છે, બીજો સંસારમાં જ ઇન્ટરેસ્ટ છે, પણ સંસારમાં ઇન્ટરેસ્ટ હોય ત્યાં પ્રેમ હોય નહીં, આસક્તિ જ હોય, ખ્યાલ આવે કે નહીં? હા હા સંસારમાં ઇન્ટરેસ્ટ હોય ત્યાં પ્રેમ ના હોય, આસક્તિ જ હોય બધી. હા 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 ત્યાં સાચો પ્રેમ ના હોય. હા સ્વામીજી એટલે જ્ઞાની પુરુષ સંસારમાં સંસાર તરફ હોય જ નહીં, આત્મલક્ષી જ હોય બધું, ખ્યાલ આવે કે નહીં? એ આત્મલક્ષી છે એટલે એને શુદ્ધ પ્રેમ હોય ત્યાં, ક્યાંય કોઈને દોષી જ જોયે નહીં, ખ્યાલ આવે કે નહીં? ક્યાંય કોઈના માટે અભિપ્રાય ના હોય, ગમે તેવો વ્યવહાર કરે પણ એનો અભિપ્રાય હોય નહીં એના માટે. બરોબર એટલે એને શુદ્ધ પ્રેમ હોય ત્યાં, શુદ્ધ પ્રેમ હોય. હા સ્વામીજી અને પેલામાં તો તમારા પ્રમાણે ના ચાલે તો પ્રેમ ઓછો થઈ જાય, તમારું પ્રમાણે ચાલે તો પ્રેમ વધી જાય. બરોબર ખ્યાલ આવે કે નહીં તમને? હા અને પેલામાં વધઘટ ના હોય એ પ્રેમ જ હોય ખાલી, અને પેલામાં આસક્તિ છે એટલે પ્રેમ વધઘટ થયા જ કરે, ખરેખર પ્રેમ છે નહીં. આપણને પ્રેમ લાગે પણ આસક્તિ છે, આપણા પ્રમાણે ના થાય તો એ જતું રહે, પાછું એ આસક્તિ એ જતી રહે એના માટે. આપણે એને પ્રેમ માનીએ છીએ, હા ખ્યાલ આવે કે નહીં? હા હા ખ્યાલ આવ્યો હવે. ઓકે સ્વામીજી એટલે સસપૃહ નિષ્પૃહ એટલે આત્મા આત્મા પ્રત્યે સસપૃહ હોવા જોઈએ અને સંસાર ભાવમાં આપણે નિષ્પૃહ હોવા જોઈએ, અને જયારે બે બરાબર સમાંતરે ચાલે તો
એ રાઈટ કહેવાય તો પ્રેમ ઉભો થાય એવું. હા અચ્છા એટલે બરાબર વન સાઈડ નમ બરાબર એટલે બંને હોવું જોઈએ, બંને પેરેલલ ચાલવું જોઈએ એવું. એટલે જે પૂર્ણિમાબેન ને પૂછ્યું એટલે આગળ પાછળ રેફરન્સ વગરનું આખું સૂત્ર છે. અચ્છા ઓકે, ફક્ત નિષ્ફળની જ વાત થયેલી છે એ સૂત્ર, પણ આગળ પાછળ બીજા આપતો સૂત્ર હોય ને. હા હા બરાબર છે, એ વાંચો એટલે આખો આ લિંક મળી જાય. અચ્છા ઓકે, તો આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. ચલો આગળ. હાથ કોઈનો નથી ઊંચો થયો. તો આ કઈ અપેક્ષા એથી છે? એટલે એક અટકણ હોય, આપણે વિષયની અટકણ છે બરાબર, તો હવે એ સ્લીપ થઈ જતો ત્યાં લટકી જઈએ કે નહીં આપણે? હા ત્યાં લટકી જઈએ. અને એ જ આપણને ભટકાઈ મારે ને? હા એ જ આપણને ભટકાઈ મારે બરાબર. લક્ષ્મીની અટકણ હોય તો આખો દિવસ રાત દિવસ કઈ રીતે કમાવું, કઈ રીતે ફેક્ટરી બનાવી, કઈ રીતે ભેગા કરવા, એનો જ વિચાર આવ્યા કરે. હા એના જ વિચારો આવ્યા કરે. હવે એ છે એ બધું ભેગું કરવામાં જ પડેલો હોય, વધારે કમાવામાં જ પડેલો હોય, એને એના હિતાહિત નું ભાન રહે ખરું? ના હિતાહિત નું ભાન ના રહે. તો એ ભાઈ લટકી જાય કે નહીં એમાં? હા એ લટકી જાય. એ જ વસ્તુ ભટકાવે કે નહીં? અને એના માટે બધું જ કરે ને, કાવા દાવા બધું જ કરે કે નહીં? જુઠ્ઠું બોલે બધું કરે કે નહીં? હા બધું જ કરે. એનો ક્ષેત્ર ખરો, બધું જ કરે કે નહીં? બધું જ કરે. શું? હા એને ક્યાં લઈ જશે એ ભટકાઈ મારે? ખ્યાલ આવ્યો કે નહીં? હા ખ્યાલ આવ્યો, અટકી જાય બરાબર. જેને શેમાં ઇન્ટરેસ્ટ હોય એ બાબતમાં ત્યાં અટકી જાય, આખો દિવસ એમાં એમાં જ રમણતા રહે. બરાબર છે, સાચી વાત. અને એ જ વસ્તુ ભટકાઈ મારે. એટલે જયારે સામે આવે એવી જે વસ્તુ જે ભટકાવી મારવાની હોય, એ ખબર છે કે આ ભટકાવી મારશે, તો એ અટકણ ને આપણે એટલે એમ કે આપણે એના ઉપર થી આમ છૂટતું નથી ઘણી વાર, કે આ ખબર છે કે આ નથી આપણા માટે સારું, કે આ અટકણ છે આપણા માટે ભટકાવી મારશે, અને આપણે કેરી ઓન કરતા રહીએ. એમાં એમાં એટલું બધું સુખ માની લીધેલું છે આપણે, શું આમાં આનંદ આવશે, મજા આવશે, આ છે એટલે એ જે આટા વીટેલા છે ને, હા એટલે ભાવે છે એમાંથી નીકળવા નહીં દે. એ ક્યારે નીકળશે? એ એ દુઃખ આપશે તારે એમાંથી બહાર નીકળશે. કોઈ લક્ષ્મીમાં સુખ માની લીધેલું હોય, લાખો કરોડ રૂપિયા કમાઈ લે, પછી બોડીગાર્ડ રાખવા પડે છે કે નહીં એને? હે રહી શકે છે? સિક્યુરિટી બધી રાખવી પડે છે ચારે બાજુ, રાખવી પડે. અને ભાઈ ભાઈ જીવતો હોય, ભલે કરોડો રૂપિયા હોય કે મને કોઈ લૂંટી લેશે કે કોઈ મારી નાખશે,
બરાબર છે. જેની પાસે કશું છે જ નહીં એને આરામથી ફરે છે ને બધે. હા આરામથી ફરે છે. પછી કોઈ લૂટી જાય ને ઘરના એક બે ને પાડી દે ને, મશીન ઘર લઈને એક બે જાય પાડી દે ને, તારે એમ લાગે કે ભાઈ આના કરતા ના હોત તો સારું એમ, અમારે લૂંટી તો ના જાત, અમારે મારી તો ના નાખે. બરાબર. એ જ વસ્તુ એને દુઃખ આપીને જાય. એટલે આ વસ્તુમાં જ હવે હોય ને એવી રીતનું લાગે. પહેલા એવું લાગે પૈસામાં સુખ છે, પછી પૈસા આવે તો કે પૈસામાં સુખ નથી. એટલે પેલું કે ને કે બે માંથી કોઈ એક જ પક્ષે હોય એ રીતનું. એટલે કેવું છે કે પૈસા ના હોય તો પ્રોબ્લેમ, પૈસા વધારે આવે તો પ્રોબ્લેમ. એને સાચા વાગે એવી રીતે સેફ કેવી રીતે રાખવા. બરાબર. સાચી વાત છે. હા ખ્યાલ આવ્યો. અને આપણે આ દુનિયામાંથી જાશું પછી એને કેવી રીતના ક્યાં યુઝ થશે, શું થશે, એ હોય છે કે શું કરીને તરીકે જીવવાનું રહે. શું પૈસા ના ચોકીદાર તરીકે જીવવાનું રહે આપણે. રાત દિવસ એને કેવી રીતે સાચવવા, ક્યાં સેવ કરવા, એની ચાલતું હોય. એટલે એકાદ જે કઈ વસ્તુ ને ઉપર કોઈ પણ ઉપર રાગ હોય એમાંથી નીકળવા માટે કેવી રીતના શું કરવાની જરૂર છે. છેલ્લે આ પાંચ આજ્ઞામાં જ આવવાનું છે. પાંચ આજ્ઞામાં રાગ દેશો ક્યારે કહેવાય છે કે જે મારું છે નહીં અને મારું માની લીધેલું છે, હું જે છું નહીં અને હું માની લીધેલું છે, ત્યાં રાગ દેશ. હા 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 રાગ નહીં. હા કુસુમબેન છે એ જ રાગ દેશ છે. હા હું કુસુમ છું. હા બરાબર. સમજી લેવા જોઈએ સામાયિક કરશો કે નથી કરતો એની સાથે નથી. તમે સામાયિક કરશો તો તમે શું જોશો અંદર મને બતાવો. સામાયિક કરશો તો જોશો શું તમે અંદર? તમારે ખાલી પ્રસંગો જ જોવાના છે. તમારે પ્રસંગો જ જોવાનો ને. આગળ જે કઈ બધું બની ગયું છે પ્રસંગો દેખાશે ને, તો એના રૂટ કોઝ દેખાશે. આ કારણથી આ બન્યું છે, આ કારણથી આ થયું છે દેખાશે. એ વસ્તુ એ પ્રયોગો ચાલે ખોટું નથી. આપણે શું શું કૃષ્ણ શું કહે આજે મહાવીર ભગવાન નું જે દાખલો છે ને પુણ્યા શ્રાવક નું, આજે સૈનિક મહારાજ કે છે ને બીજા એક સામાયિક નું ફળ લઈ આય પુણ્યા શ્રાવક પર. શ્રાવક પાસે કેમ મોકલે છે ને? નિરંતર સામાયિક માં છે. એવી કઈ સમજણ હશે કે એની સામાયિક નું આટલું બધું મહત્વ છે? એવી કઈ સામાયિક હશે એની? સાચી વાત છે. સંસારમાં બધા જ વ્યવહાર કરે છે છતાં નિરંતર સામાયિક માં છે. એટલે સામાયિક માં જ રહી શકે છે બધું જોવા જતા.
બધા વ્યવહાર હોવા છતાં નિરંતર સામાયિક માં રહે છે. બરાબર છે, એને સામાયિક કરવાની જરૂર પડે ખરી? ના, એને સામાયિક કરવાની જરૂર ના પડે. એની સમજણ પરફેક્ટ થઈ જાય નિરંતર સામાયિક માં આવી જાય કે નહીં? હા, સમજણ પરફેક્ટ થઈ જાય તો નિરંતર સામાયિક માં આવી જાય. સમજવું જ પડશે, અને તારે મૂળ સામાયિક થશે. ભગવાનની ભાષામાં જે સામાયિક છે આ છે. બરાબર છે, ઓકે. તમારી સમજણ પરફેક્ટ થઈ એટલે નિરંતર સામાયિકમાં જ છો તમે. બરાબર છે, પરફેક્ટ થઈ એટલે નિરંતર સામાયિકમાં છો. મેં કીધું ને કે પુણ્ય શ્રાવકની એવી કેવી સમજણ હશે કે નિરંતર સામાયિકમાં રહે છે, તો એક કેવી સમજણ હશે? આજ આ આખો રિલેટિવ રીતે જુદું વર્તાતું જ હોય, જે દ્રષ્ટિ આપીએ દ્રષ્ટિમાં જ હોય, એ દ્રષ્ટિ જુદા વ્યવહાર કરતો હોય. બરાબર છે, આપણને ક્યાં આ વ્યવહાર સાથે જ આ દ્રષ્ટિ આપી છે. આ દ્રષ્ટિ સાથે વ્યવહાર કરવાનો છે, આખો જે વ્યવહાર છે આ મહેન્દ્ર નો છે. હું સુધા રહ્યું તો ભાઈ એ વ્યવહાર ક્યાં નડે છે? ના નડે છે આપણને, ના નથી. બરાબર, સાચી વાત. એટલે ઇન ધી એન્ડ જયારે એ સમજ બરાબર સમજમાં સમજાઈ જાય કે આ જે વસ્તુમાં આપણે સુખ માનીએ છીએ એ ખરેખર તો વિનાશી વસ્તુ છે, એમાં સુખ છે જ નહીં, એ જેટલું દ્રઢ થાય અને જેટલી સમજમાં આવતું જાય એટલું આપણે સુધાત્મા પ્રત્યે આપણું આપણું આપણે જતા જઈએ. બરાબર ને? એટલે આ બધી જે માન્યતાઓ છે, માન્યતા માં જેમ જેમ સમજાતું હશે એ માન્યતાઓ માંથી બહાર નીકળતા જઈશું. હા બરાબર, એમ સમજણ પાકી થાય. પણ એટલે એ હજી એમાંથી આપણને સુખ ની ભાવના રહ્યા કરે ત્યાં સુધી એ છૂટે નહીં, એટલે 100% આપણને રહેવું જોઈએ કે આમાં સુખ છે જ નહીં, એ વિનાશી વસ્તુ છે, એક આત્મા સિવાય ક્યાંય સુખ નથી, એ જેટલું દ્રઢ થાય હા એટલી સમજણ પાકી થવી જોઈએ ત્યાં સુધીની, તો એમાં પછી એમાંથી આપણે નીકળતા જઈએ. છેલ્લે તો કેવું છે કે આખો આ રિલેટિવ ભાગ છે, આ બધા રિલેટિવ ભાગમાં હું શુદ્ધાત્મા છું એટલું જ રહેવા આપણ સેન્ટરમાં. જે કઈ સુખ લાગે છે તે ઉષાબે ન લાગે છે, મને નથી લાગતું. બરાબર, સમજાવ. નહીં નહીતર તો પછી ક્રમિક જેવું થઈ જાય ને કે આપણે સુખ નથી, આમાં સુખ નથી ને આ નહીં કરીએ. જે કઈ લાગે છે એ આખો ઉષાબે નો ભાગ છે. બરાબર છે, સમજાણ. તો જે જે માન્યતાઓ લઈને આવે છે, જે કર્મો બાંધી રહ્યા એ પ્રમાણે એને સુખ લાગશે જ એમાં. ખ્યાલ આવ્યો કે નહીં? આજે એને બધી ભાવના કરી છે, આ લગ્ન કરવા છે, આવા હસબન્ડ જોઈએ છે, આવા વાઈફ જોઈએ છે, આવું ઘર જોઈએ છે, બધું છે, તે પ્રમાણે બધા સંજોગ આવશે કે નહીં? પણ એ સંજોગ આવે છે એના પહેલા એને દ્રષ્ટિ મળે છે નાની પુરુષ પાસેથી. બરાબર, આમાં સુખ છે નહીં બધું. બરાબર, સમજાય બી છે કે આ સુખ છે નહીં, પણ છતાં પેલો સંજોગ આવ્યા વગર રહેશે નહીં. તો ભાઈ આ સંજોગ કોનો છે હું કોણ છું એટલું જુદું જ રાખવાનું છે. બસ એટલું જ. બરાબર છે, સમજવાનું છે ને? હા સાચી વાત છે. બધો સંજોગ આવશે, ભલે માનશે કે આમાં સુખ છે નહીં લગ્નમાં. લગ્ન કર્યા વગર રહેશે નહીં. ખબર પડશે ને એમાં પાછું દુઃખ આવશે, અમુક સંજોગ એવા આવશે એને દુઃખ લાગશે એમાં. એમ કરતા કરતા આ સુખ છે ને એવું પાકું થશે કે નહીં? થશે, બરાબર છે, અને ખરી વાત છે.
એટલે ત્યાં નક્કી કર્યો ફરીથી આમાં આવવા પડવું નથી. હા, નવ કર્મો માં શું છે? ખાલી નક્કી જ કરાવે છે ને? નક્કી જ કરવાનું છે. આજે નક્કી કરાવ્યું પ્રાપ્ત મન વચન કરાવ્યા જગત ના કોઈ પણ કિંચિત માથા પણ ખાલી નક્કી જ કરાવે છે ને? પછી પાછું કે આ નક્કી કર્યા પછી જો કોઈને દુઃખ થઈ જાય તો જવાબદારી મારી આવું નાની પુરુષ કે છે કે નહીં? બરાબર, નાની પુરુષ એવા કાચા હોય કે તમે ગમે તે વ્યવહાર કરો એ જવાબદારી લઈ આવ્યા હોય તો હવે છે શું? તમે નક્કી કર્યું છે કે મારે દુઃખ નથી આપવું, એટલે તમે દુઃખ અપાઈ જશે ખરું, પણ તમે એના પક્ષમાં નહીં બેસો. બરાબર, તરત એમ થશે કે નહીં આ ખોટું થઈ ગયું, પ્રાયશ્ચિત થશે, એના પક્ષમાં નહીં બેસો, પ્રતિક્રમણ કરશો, બધું કરશો, ફરીથી પાછું નક્કી કરો હવે ફરી દુઃખ નથી આપવું. તો હવે આ તમે એના પક્ષમાં નથી બેસતા, હવે તમારી જવાબદારી કેટલી ઉભી થશે? ના, નહીં થાય. તો જો તમારી જવાબદારી ઉભી નથી થતી તો જ્ઞાની ની જવાબદારી કેટલી ઉભી થશે? હે, ના, ખ્યાલ આવ્યો કે નહીં? હાજી. તમે પક્ષમાં બેસો છો ત્યાં અતિક્રમણ થઈ જાય છે. સીધો કરવો જ જોઈએ, એને બોલવું જ જોઈએ, આમ કરવું જ જોઈએ. દુઃખ અપાઈ ગયા પછી આવું બોલીએ છે કે નહીં? તો એ શું થયું? એટલે જો ભૂલ કરી એના પક્ષમાં બેઠા એટલે અતિક્રમણ થયું કે નહીં? થયું. તમે એનો પશ્ચાતાપ થાય છે, તમે એનું પ્રતિક્રમણ કરો છો, તો પછી તમારી કેટલી જવાબદારી રહેશે? તમારી આપણી જવાબદારી નથી તો જ્ઞાની ની જવાબદારી ક્યાંથી ઉભી થશે? બરાબર, એ રીતે બોલે છે કે મારી જવાબદારી. તમે શું નક્કી કરો છો એ અગત્યનું છે, શું થાય છે ને એ તો આગળના હિસાબ છે, એ પ્રમાણે થઈ જાય છે, એ તો એની સત્તામાં નથી, એ પરિણામ રૂપે છે. તો પરિણામ ના તો દોષ ગણતા જ નથી. એટલી સૂક્ષ્મ પેલી લાઈન છે, એ રેખા એટલી સૂક્ષ્મ છે કે ત્યાં સુધી પહોંચતા પહોંચતા પાછું હટી જાય છે, પાછું પહોંચે, પાછું પ્રતિક્રમણ થાય, બધું થાય, પણ એટલું બધું બદલવાનું નથી આપણે, ખ્યાલ આવે કે નહીં? એ રિઝલ્ટ જાણવાનું છે ખાલી. બરાબર, અત્યારે જે કઈ આવ્યું છે પરિણામ રૂપે આવેલું છે, પરિણામ ફક્ત જાણવાનું છે. આજે ચરણ વિધિમાં જે કે છે ને, સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો, ફળ છે ને પરાધીન છે, પછી શું કીધું? આ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો. સંસ્થાપિત રહો. આપણે સંસ્થાપિત કયું કર્યું છે? કયું જ્ઞાન સંસ્થાપિત કર્યું છે? અજ્ઞાનનું. ને આ ફળ ને પરાધીન દેખાય છે, એને આવું કર્યું કર્યું, એની સત્તામાં જે રીતે બોલીએ છે ને? દખલ ના કરો, એને થવા દો, એને ફક્ત જોયા કરો, તમે ખ્યાલ આવ્યો કે નહીં? અને એ જ પુરુષાર્થ રહ્યો. એટલે મને દેખભાળ કરવાની શક્તિ આપો, એટલે ફક્ત જોયા કરો, એમ જોયા કરો, દેખભાળ ખાલી. બરાબર, એટલે આ કેવું છે કે
એક વાક્યમાં આ જ્ઞાની પુરુષ આખો એટલો બધો સાર આપી દે. અમારે ત્યાં સાર સાહેબ ત્યાં બેઠા હતા ત્યાં દાદા દાદા ભગવાન ની વાત છે. એ વખતે સત્સંગ પતે સાર સાહેબ ના ઘરે આવે સૂર્યા બેસે નીચે. સ્વામી વિવેકાનંદ કોલેજ ના પ્રિન્સિપાલ પણ આવેલા, બધા આપણા વડીલો બધા બેઠા હતા. પ્રિન્સિપાલે પૂછ્યું, દાદા આત્મા રમણતા એટલે શું? એટલે શું કીધું કે આ પૂજગલ શું કરે છે એને જોયા કરું એના મહાત્મા રમણતા. આ કેમ નહી સમજાય આ વાત? નાસ્તો કરતા હોય, જમતા હોય, નહાતા હોય, કહેલાવો કે નહીં? બધું દાઢી કરતા હોય, બધું કરતા હોય, બધો જ વ્યવહાર કરતા હોય, તમે એને જોયા કરો તો એને તમને એ આત્મરમણતામાં છે એ કેવી રીતે ખબર પડે? કેવી રીતે સમજાય? એક જ વાક્યમાં બધું આપી દીધું. કઈ ઘણું બધું, હા બધું આપી દીધું. બરાબર છે. આખી ચરણ વિધિ નો સાર આવી ગયો કે નહીં એટલામાં? બે જુદું છે આખું. બરાબર. આપણે આપણા સ્વભાવમાં છે, પૂજગલ એના સ્વભાવમાં છે. બરાબર. બે જુદું છે. એ જુદું છે દેખાશે કે નહીં? બધું ખાલી જાણે જ કરવાનું છે ને. હા બરાબર. એ ગમે તે વ્યવહાર કરે. બરાબર. એટલે ખરાબ વ્યવહાર કરે, સારો વ્યવહાર કરે, ગમે તે કરે, ભગવાન ની રસોઈમાં સારો ખરાબ છે જ નહીં, કારણ કે બધું પરિણામ રૂપે છે. લોક દ્રષ્ટિએ સારો ખરાબ છે. માન્યતા જ્યાં સુધી નથી જતી ત્યાં સુધી એ બે એટલો બધો આત્મરમણતા રહે જ નહીં ને. એટલે એ માન્યતા પેલા જવી જોઈએ ને. એટલે બે જુદું પાડ્યું. આ રિલેટિવ થી મહેન્દ્ર છું, રિયલ માં શુદ્ધાત્મા શુદ્ધાત્મા જ છું એમ. તો બંને રાઈટ બિલીફ થઈ કે નહીં? હા બંને. હા બરાબર છે. પેલા માં ટોટલી રોંગ હતું, તો આ બંને રાઈટ બિલીફ થઈ ગઈ કે નહીં? હા થઈ ગઈ. બહુ સરસ. મહેન્દ્રાનંદજી, તમે કીધું ને અત્યારે કે ભગવાન ની દ્રષ્ટિમાં સારું ખરાબ છે જ નહીં. એટલે સમજણ જો સાચી સમજણ હોય તો એમાં સારું ખરાબ છે જ નહીં. તો પછી પ્રતિક્રમણ કઈ રીતે આવે છે એમાં? એ તો તમે સારું ખરાબ માનો છો તારે પ્રતિક્રમણ છે. અતિક્રમણ તારે પ્રતિક્રમણ કરવાનું છે ને. બરાબર. અતિક્રમણ નથી તો પ્રતિક્રમણ ની ક્યાં જરૂર છે? અતિક્રમણ ક્યારે છે? મેં કર્યું, આ મને કર્યું, તો ત્યાં અતિક્રમણ છે. બરાબર છે. આ કૃષ્ણાથી થઈ ગયું અને હું શુદ્ધાત્મા છું તો ત્યાં અતિક્રમણ છે જ નહીં. બરાબર છે. કારણ કે જે કૃષ્ણ વિભાગ છે એ બધો જ પરિણામ રૂપે છે. પરિણામ નું અતિક્રમણ કહેવાય ખરું? પરિણામ ને ના કહેવાય.
બરાબર અને જે મારું છે ને એમાં મારું માની લીધું એ પરિણામ રૂપે નથી બરાબર છે ત્યાં અતિક્રમણ છે એટલે આજે પ્રતિક્રમણ ની વાત નીકળી ને દાદા ત્રણ રીતે બધા પ્રતિક્રમણ કરાવતા હતા પેલા શરૂઆતમાં બધા પટેલ જ આવતા હતા તીર્થંકર છે સામાયિક છે પ્રતિક્રમ એવા શબ્દો સાંભળેલા જ ના હોય લાઈફમાં ક્યારે ખબર જ ના હોય આમાં શું છે એટલે બંને સામસામી આખા ફેમિલીને ઉભા રાખીને સામસામી પગે લગાડીને એકબીજાની માફી મંગાવતા કે બોલવા ચાલવાનું થયું હોય લડવાનું થયું હોય બધાની એની માફી માંગો કા રીતે પછી સમજણ વાળા આવતા ગયા જે અજ્ઞાન સમજી શકે એવા એવા આખું આ સમજી શકે એના ભાઈ આ તો ઇફેક્ટ છે બધી ગુસ્સો થાય છે લડાઈ જાય છે બધું તો ઇફેક્ટ છે એટલે કોઝના પ્રતિક્રમણ કરવાના છે એટલે એની માન્યતા આ માન્યતાના કારણે આ ઇફેક્ટ આવી કોઝના પ્રતિક્રમણ આ વિજ્ઞાન સમજી શકે એવા વિચક્ષણ આયા તેને કઈ કઈ અક્રમ વિજ્ઞાનના પ્રતિક્રમણ જ ના હોય જેનું જેનું જે ડેવલપમેન્ટ છે એને આપે છે બરાબર છે સાચી વાત છે આવું સાંભળ્યું છે અને પછી પકડી લાગે ને પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી તો એ રોંગ થઈ જાય એ ક્યારે છે કે આખું એના જુદું વર્તાતું હોય તારે એના પ્રતિક્રમણ ની જરૂર નથી બરાબર છે હવે એમાં રહી ના શકતો અને મારથી આમ થઈ ગયું તેમ થઈ ગયું એ બધું ચાલે તો પછી એને પ્રતિક્રમણ ની જરૂર છે કે નહીં એને પ્રતિક્રમણ ની જરૂર છે અતિક્રમણ કેવાય એને હા એટલે એમાં એ ક્યારે બોલાય છે કે આ રિલેટિવ ભાગને રિયલ માની લઈએ તારે બોલાય છે ને અચ્છા મારાથી ક્યારે હોવું ના જોઈએ તમે જોવા જાણવામાં નથી અતિક્રમણ થઈ ગયું ના એટલે એ ક્યારે ના આવે કે એની આખું સમજણ એટલી પાકી થઈ ગયું હોય કે અવઘાર થઈ ગયો હોય મારું મન આમ થયું તો એ છે અતિક્રમણ ઉષાબેન તો સમજણ લાયેલા છે જે એટલી સમજણ થયેલી છે પાકી એટલા પ્રમાણે બરાબર છે સારું કઈક સારું લાગે ખરાબ લાગે છે એ ઉષાબેન નો ભાગ છે મને આ સારું લાગે છે મારા આમ હોવું જોઈએ ત્યાં હોવું જોઈએ ત્યાં પોતાનું માની લે છે ત્યાં અતિક્રમણ ભાગ છે સમજણ પાકી થતી જશે પેલો ભાગ નીકળતો જશે ઓકે સરસ
100% સમજણ થઈ એ દિવસે કેવું જ્ઞાન થઈ જશે. અક્રમ વિજ્ઞાન શું છે ને એમ પેલો આફરીન બર્ડ પણ પેલો કે નાનો પડે એમ, એટલું ભાગ્ય લાગે કે કેટલું પુણ્યશાળી છે કે અક્રમ વિજ્ઞાન મળ્યું, આ સબ્જેક્ટ મળ્યું, એટલે બહુ આનંદ થાય છે. કેટલો બધો જ્ઞાની નો મોટો ઉપકાર છે, કેટલી બધી આપણી માટે મથામણ કરે જ્ઞાની પુરુષો ને આપણે. સોરી એક દાદાનું લખાણ છે અટકણ વિશે, એટલે મેટર છે કે અટકણ તો જ્ઞાનીઓ જ ખોળે, બીજું કોઈ ના ખોળે. થોડા માણસ ને અટકણ ભૂળી હોય તે જલ્દી છૂટી જાય, અને કપટી માણસ ને કપટી અટકણ હોય તો તે બહુ વસમી હોય. હવે સ્ક્રીન પર હા મેં મોકલ્યું છે, દેખાય છે બધાને? નથી દેખાતું, નથી સ્ક્રીન પર નથી આવ્યું. અત્યારે જતું રહ્યું આવ્યું પેલા. સ્ક્રીન શેરિંગ અપાશે ને તો આ ફરી એલા. હા ભાઈ ભાઈ અટકણ તો જ્ઞાનીઓ જ ખોળે, બીજો કોઈ ના ખોળે. ઘોડા માણસ ને ભોળી અટકણ ભોળી હોય તે જલ્દી છૂટી જાય, અને કપટી માણસ ને કપટી અટકણ હોય તો તે બહુ વસમી હોય. અટકણ માં તો મય અંદર છુપી છુપી પણ ઈચ્છા રહેલી છે, માટે આ કાળમાં જ્ઞાની પુરુષ ની હાજરીમાં રહીને પોતાની જે અટકણ હોય તે જળ મૂળથી ઉખેડીને ઊંચી મૂકી દેવી, અને ઊંચું મૂકી શકાય એમ છે. આ જ્ઞાની પુરુષ ની હાજરી થી બધા જ રોગ મટી જાય, તમામ રોગોને મટાડે એ જ્ઞાની પુરુષની હાજરી. આમાં જે જ્ઞાની અટકણ તો જ્ઞાનીઓ જ ખોળે, અને એમની હાજરીથી જ આ જાય એના પર જે ભાર આપ્યો છે ને, તો એના પર એક તમારો બહુ સરસ પ્રસંગ છે. મને ખ્યાલ કીધું, યાદ આવ્યો કે દાદાએ તમને કીધું હતું ને કે તમે પણ આવવાના છો, તો તમે એ વાતનો પક્ષ નતો લીધો. ક્યાંક સિંગોદ કે ક્યાંય જવાનું હતું ને, તો દાદા એ કીધું કે હા લુધિયાને આવવાનું. હા તો તમે એ વાતનો પક્ષ નતો લીધો. જયારે અમારે રૂટીનમાં આવું કઈ હોય ને, તો અમે એના પર એનો પોતાનો પક્ષ લઈ લઈએ, એટલે અટકણ સાચવી રાખીએ. અને તમે એક વાતનું કઈ જ આર્ગ્યુમેન્ટ કે જસ્ટિફિકેશન ના આપ્યું, તો સમય જતા કુદરતી દેખાય. એ વખતે મને સમજાતું નતું મારી કઈ લોભ છે. હા આખી જે પ્રકૃતિ મારા પૈસા રહે નહી, પૈસા વપરાઈ જાય, બીજા માટે બી વાપરી નાખું. નહીં તો લોભી હોય તો પૈસા ભેગા કરે બધું. લોભ ના ઘણા બધા પ્રકાર છે, એક નથી. એમ થાય કે આ તો હું તો આનાથી વિરુદ્ધ છે, તો આવું કેમ કીધું? હા એટલે એ વખતે દેખાય નહીં, પણ છતાંય એક નક્કી હતું કે નાની પુરુષે કીધું, જે દાદા એ કીધું કે માટે આ લોભીઓ છે, જે નક્કી થઈ ગયું. ભલે મારો લોભ દેખાતો નથી, ખ્યાલ આવ કે નહીં? હવે આ નક્કી થયું છે, એટલે જેમ જેમ સંજોગો આવશે બધા આવશે, ત્યારે બધું મને દેખાશે કે નહીં? અહીંયા લોભ છે, અહીંયા લોભ છે, આ લોભ ના કારણે અહીંયા ફસાયો, આ લોભ થી મારો ટાઈમ બગડ્યો, આ બધું ખબર પડશે કે નહીં? અને એ જયારે ખબર પડશે કે આ લોભ છે, તો બધું છૂટી જશે કે નહીં? ખ્યાલ આવે કે નહીં? કેવો પ્રકારનો લોભ હોય શકે? હે ઘણી બધી જાતના લોભ હોય. આમ માન નો લોભ હોય, લક્ષ્મી નો લોભ હોય, વિષય નો લોભ હોય, બધા લોભ હોય કે નહીં? જાત જાતના હોય. બરાબર, ખ્યાલ આવે કે નહીં? એક વસ્તુ થોડું. ના ના ના, બરાબર છે.
એટલે જ્ઞાનીએ અટકણ સામે પ્રયોગ કર્યો પણ તમે એનું જસ્ટિફિકેશન ના કર્યું એટલે તમને કુદરતી આમાંથી આખું મુક્ત થવાયું. અને જસ્ટિફિકેશન કરીએ તો આપણી અટકણ સચવાઈ રહે. એ અટકણની ખબર જ નહીં પડે. ખબર જ નહીં. એકચ્યુઅલી મને મારામાં એવું કઈ ના લાગતું હોય ને કે ને તો આપણે એને સાબિત કરવા જોઈએ કે ના આવું નથી, મારે તો આવું આવું છે, હું આટલું વાપરું છું, આમ કરું છું, તેમ કરું છું. એટલે એને એને કોઈ પણ રીતે આપણે એન્ટ્રી ના આપીએ, પોતાનો એટલો બધો પક્ષ હોય એટલે અટકણ બધી એઝ ઇટ ઇઝ રહે બધી. શબીર ભાઈ આપકા ક્વેશ્ચન હૈ? મેને મ્યુટ કિયા આપકો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. अभी जो बात चल रहा था ना, मैं हिंदी में बोलू आप बोलिए. हाँ बोलिए बोलिए. हाँ अभी जो बात चल रहा था जे मैं माराती थई जाए छे, मतलब मेरे से हो रहा है, तो इसमें मेरा एक दादा की बात याद आ गया. जब भी ऐसा तो सबको ही होता है जे अब मेरे से हो गया, फर्स्ट इंस्टेंट में ऐसा ही बात हो गया जे ये सुबीर से हो गया. तो उसी टाइम पे दादा की एक बात को जो है जो कायम आपने को सुनने को मिलता है ना है मारू, वो शब्दों का उपयोग करें तब वो मतलब उसी क्षण आपने शुद्धात्मा पद में आ जाता है. तो ये बात को भी हम उपयोग कर सकते हैं उस टाइम पे जब भी ऐसा कुछ घटना होए उसके लिए. नहीं ये बात बराबर है, पर क्यों है कि ये तो कोई का वक्त है उपयोग करवाना है. मार मूर तो आज व्यवहार पर भाषा है. हाँ हाँ ત્યાં વ્યવહાર ની ભાષા જ બોલવાની છે. આખી જે સમજણ માં છે આ કોને વાગ્યું છે, હું કોણ છું, બે આખી આખી સમજણ માં રાખવાનું. આજે આજે કેવું હોય, તમને ચા ચા બનાવવાનું કે ચા બનાવવાનું, પછી મેં સરસ ચા બને એમ બોલો કે નહીં? કોઈ પૂછે કે આ ચા કોને બનાવી છે, તરત કહો કે મેં બનાવી છે. હા મેં બનાવી. ખ્યાલ આવે કે નહીં? તો વ્યવહારમાં વ્યવહારની ભાષા વાપરવાની છે. બરાબર બરાબર. ત્યાં એમ નથી બોલવાની કે ભાઈ સુબીરભાઈ બનાવી છે. બરાબર બરાબર. ખ્યાલ આવે કે નહીં? વ્યવહારમાં કઈ ભાષા વપરાય છે? લોકો આપણા સાથે ટેવાયેલા છે એને ખબર નથી. બરાબર. તમારા સંબંધી જે કઈ આવેલા છે કે તમારા રિલેટિવ માં, એના ખબર નથી આ વિજ્ઞાન ની. અંદર સમજવાનું છે આ બનાવનાર કોણ છે, અને એ પણ આ સંજોગો ભેગા થવાથી બની ગઈ છે. બરાબર. સુબીરે પણ બનાવી નથી, એ એક માત્ર એવિડન્સ જ છે, એટલું સમજી લેવાનું. બસ બસ બસ. ખ્યાલ આવે કે નહીં? બાકી વ્યવહારમાં તો વ્યવહારની ભાષાથી જ વાત કરવાની છે. સમજાય વાત તમને? રાઈટ રાઈટ. મેરા એક પ્રશ્ન હૈ, અભી હમ લોગ જો નવકલમ બોલતે હૈ, નવકલમ ઉસકા ઇફેક્ટ ઇતના ગાર હો ગયા, મતલબ ડીપ હો ગયા, અભી કોઈ ભી વ્યવહાર મે વો પ્રજ્ઞા શક્તિ કે હિસાબ સે પહેલે હાજિર હો જાતા હૈ, બોલતે ના ફિલ્ટર. હા તો યે જે કિસી કો દુખ નહીં દેને કા, किसी के ऊपर कठोर भाषा प्रयोग नहीं करने का, तो इसमें कोई कोई टाइम पे ना व्यवहार में कांचे पड़ जाता है. ऐसा मैं एक दाखला के हिसाब से बोलूं, अभी मैं बैंगलोर में हूँ और बैंगलोर में मेरा घर में एक कुछ कारपेंटर का काम चल रहा था. तो कारपेंटर इतना हैरान किया, वो काम बांध के और थोड़ा सामान छोड़ के चला गया और फिर वो मतलब गांव में चला गया. फिर एक किया, अच्छा लास्ट सैटरडे को आया, थोड़ा काम किया, फिर से वही ना वही जाएगा क्या, अभी मतलब दो दिन से नहीं आ रहा है. तो मेरा छोटा काम जो एक दो दिन का काम है वो मेरे को दो वीक से लटका के रखा है. तो ये इसमें जब भी वो सैटरडे को लास्ट सैटरडे को आया था, तो मेरे को इतना मतलब एक बोलते हैं ना फायरिंग दे के बात करने का, तो जाके उसको सीरियसनेस आए, तो मेरे को ऐसा नहीं हो रहा था. मैंने तो सामने से पूछा, बाबू भाई
क्या किया था, इतना क्यों किया, तो मेरे को फाइल नंबर 2 बोलते तुमको व्यवहार करना नहीं आता है करके उसने जबरदस्त थोड़ा सा फायरिंग किया। तुम्हारे लिए हम किसी को घर में बुला नहीं सकते क्योंकि वीकेंड में कुछ गेस्ट को बुलाने का था, तो ऐसा हाँ। तो मतलब वही बोलते ना व्यवहार आपात दृष्टि से अपेरेंटली देखता है व्यवहार थोड़ा कच्चा पड़ जाता है, जिधर थोड़ा सा कठोर भाषा प्रयोग करने की जरूरत पड़ता है ऐसा लगता है व्यवहार के लिए। आप एज वस्तु छे ધારો કે એ ગુસ્સો કરવા વાળો ભાગ કોનો છે, હું કોણ છું, બે આ રાખવાનું છે, ખ્યાલ આવે નહીં, રાઈટ રાઈટ દાદા હું સરસ દાખલો આપતા હતા, પછી આપણા ઘરની અંદર ગાય ઘુસી જાય તો પછી આપણે શું કરીએ, પગે લાગે તમે બહાર નીકળી જાવ તો ત્યાં તો લાકડી બચાવવી પડે, ખ્યાલ આવે નહીં, સમજાય વાત, राइट राइट। तो वही मैं बोलना चाहता हूँ ना, जिधर अपने को कठोर भाषा थोड़ा सा बोलने की जरूरत है, एक कड़क थई जवा से तमार ख्याल आवे नहीं, हां हां आ कड़क थव के ना थव एमा पड़वानु नथी, आपे जे नक्की करो जे आखी जुदी वस्तु छे आ आखी जुदी नक्की थई जाय छे। आ एक आ नव कलम एक भावना रूपे छे, राइट, तमने कठोर भाषा तंत्रीली भाषा ना बोला एवी शक्ति आपे एम कीधु छे, તમે કઠોર ભાષા તંત્રી ભાષા ના બોલતા એવું નથી કીધું, રાઈટ તમને, રાઈટ તમે એવું કીધું ના બોલતા, ના એવું નથી કીધું, તો હવે આ બોલાઈ જાય છે એટલે એની પેરેલલ મૂક્યું છે કે પેલું નક્કી કરી આવ્યા છે આ સીધો કરી નાખવું, આણ બોલી નાખવું, તે બોલી નાખવું, એવું નક્કી એટલે એ પ્રમાણે વ્યવહાર આવી જાય છે, તમે આ નક્કી કરશો એટલે પેલું એની મેળે છૂટી જશે, રાઈટ રાઈટ રાઈટ, હલાવ કે નહીં, डांटी मरना ही पड़ेगा, ये भावना मतलब एक इच्छा हो जाता है, लेकिन जब सामने आता है वो होता नहीं है ऐसा, सहजा से थवा दो ने, सुबीर भाई ने गरम थो तो गरम थवा दो, सहजा से थवा दो ने, ગરમ થતા નહીં હોય, નહીં એ બરાબર છે, પણ એ અમુક બધી માન્યતાઓ પડી છે, શું ખ્યાલ આવે કે નહીં, રાઈટ, એટલે અત્યારે કેવું થઈ ગયું છે કે આ જયારે સોફ્ટ રહેવાનું છે ત્યાં કડક થઈ જઈએ છે, જ્યાં કડક થવાનું છે ત્યાં સોફ્ટ થઈ જઈએ છે, બરાબર બરાબર ઉલટો હોય જતા, એટલે આ રીતે જ્ઞાન નો ઉપયોગ નથી કરવાનો, શું આ ખાલી નક્કી કરવું, મારાથી દુઃખ મારે કોઈને દુઃખ આપવું નથી, ખાલી આટલું જ નક્કી કરવાનું, દુઃખ અપાઈ જાય છે કે આ ના કરવું કે કરવું એમાં પડવાનું નથી આપણે, એટલે સંજોગ આવશે એટલે થઈ જશે, નીકળી જશે બધું, બોલાઈ જશે તમારથી, રાઈટ, અને એ તો એક વ્યવહાર છે, એ પેલો દાંડી કરતો હતો એ જે કડક છે વાત કરવી પડે કે નહીં, નવકર્મમાં જેવા જ વ્યવહાર થાય છે ને આપણા જીવનમાં, એવા દોષો થાય છે ને, તો હવે આ ભાવના કરશો એટલે એની મેળા બધા દોષ બંધ થઈ જશે કે નહીં, રાઈટ રાઈટ, આખું નવું જીવન એવું દોષ વગર નું આવશે કે નહીં, રાઈટ રાઈટ, ખબર કે નહીં, અરે એસા સંજોગ ભી નહીં આવેગા, હા સંજોગ પણ નહીં આવે, જેમ દાદા ભગવાન નું હતું કોઈ એવો સંજોગ જ ના આવે કે જેને આ કરવું પડે, રાઈટ રાઈટ રાઈટ, ખબર કે નહીં, રાઈટ, પણ કેટલા અવતારો ની ભાવના હતી તારે આવ્યું ને, આખું જીવન એવું થઈ ગયું કે નહીં, રાઈટ, એ જ આપણું થઈ જશે, જય સચિદાનંદ, મહેન્દ્રાનંદજી, જય સચિદાનંદ, આપણે નવ કલમો એ પ્રતિક્રમણ પણ છે એક જાતનું, રાઈટ, હા એ કેવી રીતના, એટલે ભાવ પ્રતિક્રમણ છે, એટલે કેવું છે કે અનંત અવતાર થી
આપણે સંસારની જ માગણી કરેલી છે. ઓકે, આવું મકાન જોઈએ, આવી ગાડી જોઈએ, આવા હસબન્ડ જોઈએ, આવા વાઇફ જોઈએ, આવા છોકરાઓ જોઈએ, આવા મા બાપ જોઈએ, આવો સંસાર જોઈએ, બધું સંસારની જ માગણી કરી છે ને બધી. તો આ નવ કલમમાં કોઈ પણ કલમમાં સંસારની માગણી છે ખરી? ના. તો હવે પેલી માગ પેલું કરેલું હવે અજ્ઞાન દશામાં કરેલું છે, બરાબર. આ બધી ભાવનાઓ કરી છે, એના પરિણામ રૂપે આવ્યું કે નહીં? બરાબર. હવે ખરેખર આપણે જે માગ્યું છે એ પ્રમાણે આવ્યું છે, તો આપણે આનંદ થવો જોઈએ કે નહીં? થવો જોઈએ, પણ નથી થતો. આવ્યું હોય તો આનંદ થવો જોઈએ કે નહીં? થવો જોઈએ. હા. તો આનંદ થાય છે કે દુઃખ થાય છે? દુઃખ થાય છે. કેમ? આપણું માગેલું આવ્યું છે ને? હા, પણ હવે નથી, એ નથી પોસાતું. એટલે કહેવાનો મતલબ કે શું છે કે હવે આ નક્કી કરશો એટલે એ પ્રમાણે પરિણામ આવશે કે નહીં? હા, આવશે, આવશે. હવે એવું એવું જીવન થઈ જશે દોષ વગરનું જીવન, તો ક્યાંય દુઃખ આવશે ખરું? ના, તો દુઃખ નહીં આવે. ના. તો હવે અજ્ઞાન દશામાં બધું માગેલું એ આખું અતિક્રમણ થયું કે નહીં? હા, થયું, થયું, થયું. તો હવે આ નથી હોતું એ પ્રતિક્રમણ થયું કે નહીં? હા, થયું, થયું, થયું. સરસ, સરસ. લાવ કે નહીં? બરાબર, 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 સમજાયું. નાઇસ. જય સચિન. હા, જય સચિન. મહેન્દ્રાનંદજી, આમાં આગળ મને એક ક્વેશ્ચન થયો કે આપણને આપણી અટકણ ખબર કેવી રીતે પડે, નીકળાય કેવી રીતે? જ્ઞાની પુરુષ બતાવે ત્યારે કે પછી આપણે આપણી સમજણથી? એ તો મૂળ આપણી કેટલી તૈયારી છે એના આધારે આપણને આપણા વ્યવહાર જે છે. મારે મારો આ ટાર્ગેટ છે, મોક્ષે જવું છે, આ આજ્ઞામાં જવું છે, આપણો ટાર્ગેટ છે. બરાબર. હવે એ જે વસ્તુ ના થવા દે એની ખબર પડે કે નહીં આપણને? અહીંયા મારી અટકણ છે, આ બધી વસ્તુ મારે થવા દેતી નથી. બરાબર. હા, ખ્યાલ આવ્યો. એટલે મને આ ક્વેશ્ચન એ રીતે અરાઈઝ થયો કે બાહુબલી ભગવાન છે હતા, એમને તપ કરતા હતા ને, ઋષભદેવ ભગવાન ને ખ્યાલ આવ્યો કે એમને કેવળ જ્ઞાન કેમ નથી થતું એમ. તો એ અમને બહેનોને મોકલે છે અને કહે છે કે ગજ થકી ઉતરો, અને એ એમની અટકણ હતી. એમને જેવી સમજણ પડી અને પગ મૂક્યો તો તરત જ કેવળ જ્ઞાન થયું. તે અટકણ એમને ખ્યાલ ના આવી અને ઋષભદેવ ભગવાન ને ખ્યાલ આવી. એટલે નાની પુરુષ ની કૃપા થી અટકણ આપણને સમજાય કે પછી આપણે જેમ સમજીએ તો એ અટકણ આપણને ખ્યાલ આવે અને એ રીતે આપણે નીકળી શકીએ, કે જ્ઞાની પુરુષ ની કૃપા થી નીકળી શકીએ? નાની પુરુષ આપણને બતાવી શકે, બતાવે. જેમાં મને ના કીધું કે આ લોભિયા ને આવવાનું છે, તો મને દેખાત ના? બરાબર. હવે મને ક્યારે દેખાત? કઈક મેં સમજેલો હોઉં અને મને કઈ એવો માર ખાઉં ત્યારે મને ખ્યાલ આવે કે હું આના કારણે મેં માર ખાધો. બરાબર, બરાબર છે. તો અમુક લિમિટ થી વધારે દેખાશે નહીં. સાચી વાત છે. અને એમને તો ખ્યાલ નહીં આવે, એમાં હું કઈક હસાઈશ કે મને દુઃખ પડે એવું કઈ થશે તારે. આ દાદા મને કીધું તું જો અહિયાં આ લોભ છે એટલે હું આ હસાયો. બરાબર છે. ત્યાં સુધી એ ખ્યાલ નહીં આવે પાછું. અચ્છા, બરાબર. પણ છતાં મારી પેલી દ્રષ્ટિમાં હશે, સમજણમાં હશે કે આ કંઈક છે, એ જે મને જલ્દી ખબર પડશે. અચ્છા, બરાબર. હા, ખ્યાલ નહીં આવે. અચ્છા, બરાબર, બરાબર. એટલે મેઇન તો એ થયું કે જ્ઞાની પુરુષ બતાવે તે વખતે કઈક છે એ રીતનું રાખીએ તો આપણને આગળ જતા એ અટકણ માંથી આપણે નીકળી શકીએ, ભલે એ વખતે સમજાતું ના હોય આપણને. બરાબર. આ કઈક એવું વસ્તુ છે કે જેથી આપણને આ ટકોર કરે છે. બરાબર છે. હા, સાચી વાત છે. ખ્યાલ આવ્યો. એટલે આપણા સ્ટેપ છે, એમ કરતા કરતા જ આગળ વધારશે. બરાબર.
अरे आपने ख्याल भी आ कई आटली ठक्कर से तो क्या क्या हमारी भूल से हूँ सूती काढ़ू आते बस खबर पड़े कि हाँ खबर पड़े बराबर मतलब मेरी भूल दिखाती नहीं थी पर आपने सुन आपने भूलना पक्षमात बेसी चीज़ है ये क्या रे नहीं दिखाए ना सच्ची बात है ये भूलना पक्षमात बेसी चाहिए अच्छा કપડા નો બહુ શોખ એટલે બધું નવું નવું લઈ આવીએ આ તે બધું કરીએ અને અપ ટુ ડેટ રીતે રહેવા જોઈએ બધું જાય દાદા ખંભાત હતા એટલે હું તો ત્યાં ગયો બ્લેક કલર નું પેન્ટ અને ઉપર નેવી બ્લુ કલર ની જર્સી પહેરેલી તમે જો આ દાદા ની કળા અને જે કે એટલે અમને ગયો ત્યાં સત્સંગ ચાલુ છે તો રૂમ માં કોઈ જગ્યા બેસવાની જગ્યા જ નથી ખ્યાલ આવ બરાબર એટલે પણ દાદા ના પગ આગળ જગ્યા હતી એટલે આગળ જઈને બેસી ગયો દાદા ને પગ દબાવવા મળ્યા બધું થયું દાદા મને કશું ના કે બીજે આપતા પુત્ર ને કીધું અહિયાં આપણે કાળા કપડા પહેરેલા બેસવા દેવામાં આવે છે હજુ ખાલી આટલું જ શું પણ આ બધું હોય ફોકસ મારી ઉપર જ મારે મારું આટલું આટલું જ ખાલી આટલું વાક્ય બધા મારું એ ક્યારે છૂટી ગયું મને ખબર નથી પડતી ખાલી આ એક જ વાક્ય થી આ બધું નીકળી ગયું બરાબર છે એક જ વાક્ય થી આખું નીકળી ગયું બહુ સરસ ક્યારે છૂટી ગયું ખબર નથી ક્યાંય ભાઈ આ બધા પહેરે છે બધા હું એમાં પડ્યો જ નહીં અચ્છા હજી મેં આગળ પાછળ ના જોયું કે દાદા કોના વિશે બોલે છે કે બીજો કોઈ આવી રીતે બેઠો કશું જ નહીં બરાબર મેં મારું જોઈ લીધું બસ પછી કારણ કે બીજા હશે તો ખરા નહીં એ જે બીજા હશે હવે કે તો મારે એનું ક્યાં જોવાનું છે બરાબર છે સાચી વાત છે વસ્તુ કેટલી નાની છે કેટલું મોટું કામ કરી જાય બરાબર છે સાચી વાત છે કે આપણે આપણું જોવાનું છે એ બધું ક્યાં છૂટી ગયું ખબર ના પડી બરાબર છે એમાં ભાઈ ડાયરેક્ટ તો મને તો ટક્કર કરી જ નથી પાછી અચ્છા હેલો ખ્યાલ આવ્યો પણ છતાંય આ મારા આયા પછી આ બોલે છે બધું કે છે તો કઈક હશે કે નહીં એની પાસે બરાબર આપણી કચાસ છે કે આપણી પૂરી તૈયારી નથી તો આપણને આપણી અટકણ દ્રષ્ટિમાં ના આવે કે એના પર આપણે એ ના કરી શકીએ એટલે આ તમારા જે બંને પ્રસંગ કીધા ને એમાં તમે ખાલી ફોકસ તમારા પર જ રાખ્યું એટલે તમારી એટલી તૈયારી કચાસ ના કહેવાય અને અમારે થોડું એ બાબતે કચાસ થઈ જાય કોઈ કહે તો એની સામે આર્ગ્યુમેન્ટ કરીએ કે જસ્ટિફિકેશન કરીએ એ થઈ જાય જસ્ટિફિકેશન ઇઝ વન વર્ડ ઇઝ રિયલી જસ્ટિફિકેશન જ્યાં ચાલુ થયું ને ત્યાં આપણી જાતને આપણે ઘણું બધું બને આવું એવું નથી કે
આ સંજોગોમાં આ જોયું, પણ ઘણા સંજોગોમાં એવું બને કે ભાઈ મેં બીજાના દોષ જોયા, બધું કરેલું હોય, પણ છતાંય ખ્યાલ આવી જાય કે અહીંયા પછી તમે પછી એના પક્ષમાં આવે, એનામાંથી બહાર નીકળી જઈએ, બરાબર, એ બધું જ બનેલું હોય. એમ કરતા કરતા ખબર તો પડે ને આ ખોટી રીતે મેં એના દોષ જોયા છે, કા જોયા છે. છતાં જેમ જેમ આ વિજ્ઞાન સમજાતું જાય એમ આપણને પોતાની વસ્તુ આ ભૂલ છે ખ્યાલ આવતી જાય, દ્રષ્ટિમાં વિજ્ઞાન સમજી લેવાનું છે, મૂળ પાંચ આજ્ઞા સમજી લેવાની છે, એના આધારે બધી જ ખબર પડે. સંજોગોમાં તમને જ્ઞાન આપતું જાય, આખી સમજણ આપતું જાય, જો આખું વિશાળ વિગતવાર સમજી લઈએ તો, અને એક્ઝેક્ટ આપણી અટકણ છે ક્યાં છે, શું છે, બધું પકડાય, આપણી ક્યાં ભૂલ છે બધું પકડાય. ભલે આપણને બીજાનો દોષ દોષિત જોઈ પણ લીધેલા હોય, બીજાની આગળ એવું વર્ણન કરેલું હોય, બધું જ બનેલું હોય, છતાં જેમ જેમ સમજાતું જાય આખી એ અહીંયા મારી ભૂલ હતી, અહીંયા મારી ભૂલ હતી, આ ખોટી રીતે એની પર આક્ષેપ, બધું એક ખ્યાલ આવે આપણે. એટલે એમ કરતા કરતા બધું પાકું થઈ જાય. એટલે આપની વાત પરથી એવું લાગે કે મારી આ અટકણ છે એવું ખ્યાલ આવવો કે એવું દ્રષ્ટિમાં આવવું એ પણ એક બહુ મોટી વસ્તુ છે. એટલે ખબર પડવી, નહીં તો ખબર જ ના પડે ને કે મારી આ અટકણ છે. એવું આપણને દ્રષ્ટિમાં આવે કે દેખાય કે સમજાય કે મારી આ અટકણ છે, તો એ પણ એક સ્ટેપિંગ કહેવાય એને. આપણો પોતાનો પગ છૂટી જાય, જેમ જેમ સંજોગ આવતા જેમ સમજાતું જાય, ધીમે ધીમે છૂટતું જાય. એના પક્ષમાં બેઠા તો એ પછી ક્યારે નહીં દેખાય. એટલે આપણો પક્ષ એટલે આપણી ભૂલના પક્ષમાં બેસી છે. આપણી ભૂલ દેખાવી જોઈએ તમને પોતાને, કે ઇવન વ્યવહારમાં કે જે કઈ કર્યું, કે તો તમે પછીથી કહી શકો કે આ આજે મને આ એમ લાગ્યું કે સોરી આવી રીતના થઈ ગયું છે, કે જોશથી બોલાઈ ગયું છે, કે કઈ થઈ ગયું છે, કે અને એ ભૂલ તમને સમજાણી. એટલે ભૂલ આ જગ્યાએ નથી, આ જોશથી બોલાઈ ગયું કે આ થઈ ગયું, આ વ્યવહારમાં દેખાય છે ને, ત્યાં ભૂલ છે નહીં, ત્યાં ભૂલ નથી. ભૂલ આપણી અંદર જે બિલીફ છે એના માટેનો જે અભિપ્રાય છે ત્યાં ભૂલ છે, અને એ અભિપ્રાય છે બિલીફ છે એના કારણે આ બધું બોલાઈ જાય છે. આપણે પેલા વ્યવહારમાં ક્રિયામાં આવે છે એને ભૂલ ગણીએ છીએ, ભૂલ નથી ત્યાં આગળ. એટલે તમારો જે અભિપ્રાય છે તો ઉભો ઉભો જ હશે, અને તમે આ ગુસ્સો થાય એનું પ્રતિક્રમણ કરો છો, પેલું જે ભૂલ છે મૂળ ભૂલ તો ઉભી જ રહી, ફરી વ્યવહાર આવશે પાછું એનું જ ભૂલ થશે પાછી. બરાબર બરાબર. એટલે હું કરશે પછી તમને એમ લાગશે હું આટલા બધા પ્રતિક્રમણ કરું છું તો આ ફેરફાર થતો નથી, ક્યાંથી થાય, કારણ કે પ્રતિક્રમણ જ નથી થતા. ખાલી તમે માનો છો કે મેં પ્રતિક્રમણ કર્યા, એટલે આ તો જે ક્રિયામાં આવ્યું છે એના પ્રતિક્રમણ કરો છો, ભૂલના પ્રતિક્રમણ ક્યાં થાય?
ઓકે ક્રિયામાં આવ્યું છે ના કહેલા છે હમ કે ક્રિયા એ અતિક્રમણ ભાગ નથી એ રિઝલ્ટ છે હમ ના ચાલો હા 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 પણ એક જે ક્રિયામાં આવ્યું છે એની પાછળ કઈ તમારી સમજણ છે ત્યાં અતિક્રમણ છે ઓકે બરાબર હવે હા હમ ચાલો બહુ સરસ સિમ્પલ માણસો ને થોડીક સિમ્પલ વસ્તુ સમજાવો તો વધારે ખબર પડી જશે જલ્દી થી અમને ના ના કુદરતી આવેલું છે કે એવું કઈ સમજાવ બેઠો નથી ના 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 હા ના ના જરૂર છે અમને અને બહુ સરસ આપણે આ જૈમનેશ આનંદજી ના સત્સંગમાં હમણાં એ કહે છે કે આપણે દર પ્રસંગોમાં આપણે વ્યવહાર થતો હોય ત્યાં આપણે પછી આપણે બોલવું પડે કે આ રિલેટિવ છે આજે થઈ ગયું પછી કે વ્યવસ્થિત છે તો એ કેટલી વાર આપણે બધા સંજોગોમાં આપણે એવું જોવું પડે કે બોલવું પડે અંદરથી બોલવું પડે બહારથી બોલવું પડે એકલા હોય ત્યારે કે બોલવાની વસ્તુ નથી હા તમારી સમજણમાં આવી ગયું હા એ થઈ જશે કે નહીં હા આ જેમ તમે આ રસોઈ બનાવો ત્યારે શીખતા હોય ત્યારે બધું ધ્યાન રાખવું પડે કે નહીં આખી સમજણમાં આવી ગઈ આખી પ્રોસેસ બધી જ વસ્તુની જયારે બનાવ બેસો તારા બધું બોલવું પડે કે ભાઈ આમાં આટલું કરવાનું આમાં આ રીતે કરવાનું આમાં આ રીતે કરવાનું થઈ જાય છે આજે બધાની પ્રોસેસ છે બધા અલગ અલગ સબ્જી છે તો દરેક અલગ અલગ રીતે બને છે કે નહીં તમે ભીંડાનું શાક બટાકાની શાક બટાકાની રીતે બનાવો છો બટાકા શાક ભીંડા રીતે બનાવો છો કઈ બોલવું પડે છે કશું ના નથી બોલવું પડતું ના 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 અંદરથી સમજાઈ ગયું સમજાઈ ગયું આ જ વ્યવસ્થિત છે સમજણમાં આવી ગયું કે નહીં વાત ચાલતી હતી ને અટકણની મને પણ એ જ પ્રશ્ન હતો કે આપણે જ્ઞાની પુરુષ કે કોઈ આપણને દેખાડવા વાળું ના મળે તો આપણી અમુક અટકણો તો જાય જ નહીં હમણાં બે ત્રણ સત્સંગમાં જેમને શાનંદજી પૂજ્ય બા સાથે હતા પછી શાહ સાહેબના વાઇફ સાથે હતા એ બધાને એમને બધાને લોકોને અટકણ બતાવી તો મને એમ થાય કે અમને તો એવી રીતે કેવી રીતે આમ ખ્યાલ આવે કે કંઈક ફસાઈ ગયા છે ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ એ તમારે એટલે તો આ બધું સત્સંગ એટલે તો જરૂરી બની જાય છે હા એમ કરતા કરતા સમજતા જાઓ હા જે પ્રસંગ બની જાય પછી એના ઉપર આપણે પૃથ્થિકરણ કરવું પડે કયા કારણે આવી ભૂલ થઈ હા ઇફેક્ટ આવી છે એટલે કઈ કોસો છે
પોઝ વગર તો ઇફેક્ટ આવી નથી ને ના તો આ ભૂલ થઈ પણ એની પાસે કંઈક તો કારણ છે ને રાઈટ તો કારણમાં કંઈક આપણી રોંગ સમજણ છે ને હા હા એટલે એ બાકી એ સમજણ તમારી જે રોંગ જે નીકળી જાય અને તમે સમજણ બરાબર થઈ જાય તો પછી એ ભૂલ થાય ખરી ના થાય આગળ વધવું હોય તો આપણે કોઈના માટે કોઈ માટે આપણે કઈક ખરાબ ભાવ બગડી ગયો હોય કે કશું હોય તો એના માટે ક્યાં સુધી આપણે એને ઊંધા આંટા મારવા માટે ક્યાં સુધી બોલવું પડે કે એ બહુ સારા માણસ છે કે ખાલી સમજણમાં આ મૂકી દેવાનું છે ખરેખર એ સારા છે અને એની સત્તામાં નથી એ જે કંઈ કરે છે ચોરી કરે છે લબાડી કરે છે ગમે તે ખરાબ વ્યવહાર કરે છે પણ છતાં એનો ઉદય કર્મ છે એની સત્તામાં નથી આ એ વ્યવસ્થિત કરાવે છે એની પાસે આ તમને તમારી સમજણ આવશે તો પછી એના માટે ભાવ બગડશે ખરા ના ના એ નહી એ પછીથી નહીં પણ જે પહેલા આપણા જે એમના માટે ભાવ બગડી ગયા છે કોઈ માટે એમાં એમાં આ રીતે મૂકવું પડશે કે નહીં ભલે ભાવ બગડી ગયા છે હા વર્ષો થઈ ગયા એના માટે હા ચલાવ કે નહીં પણ છતાં એને આ રીતે ફેરવવું પડશે કે નહીં બરાબર હા બસ આપણે પછી ફેરવી લઈએ એટલે પછી એવું નહીં કે પડે એને કરવું પડે જે કરતા નથી હા આપણી પાપ કર્મ નો ઉદય હોય છે એટલે એને ભૂલ કરવી પડે ભૂલ થઈ જાય છે એની એનાથી ભૂલ થઈ જાય છે ભૂલ ના કારણે મને નુકસાન જાય છે મને નુકસાન જવાનું છે માટે એની ભૂલ થાય છે નહીં તો એની ભૂલ થાય જ નહીં ને થાય જ નહીં હા એની આ રીતે ફેરવું પડે કે નહીં આખા સંજોગ ને આ રીતે જોવો પડે કે નહીં તો પછી જે કઈ ભાવ બગડી ગયા હશે એનું પ્રતિક્રમણ થઈ જશે કે નહીં આ રીતે થઈ જશે બીજું કશું નથી એના માટે જે અભિપ્રાય છે કે એના માટે જે અણસમજણ છે એ તમારી નીકળી જાવ એ પ્રતિક્રમણ થી રાઈટ રાઈટ એટલે કોઈ ઇવેન્ટ થયો હોય આપણે તો આપણે સમજી લઈએ અંદર સમજી લઈએ કે આ પ્રમાણે હતું ને આના લીધે આવી રીતે ભાવ બગડી ગયો તો પણ એ પણ આપણે પણ નિમિત્ત છે એ પણ નિમિત્ત છે ઓકે જય સચિદાનંદ થેન્ક યુ હમણાં મેં જોયું તો કે ઓ 10 પાસ ફોર થઈ છે ક્વેશ્ચન હોય તો ચોક્કસ કે આપણે કૃષ્ણબેન ઓકે કૃષ્ણબેન તમે જ નમો હરિહંતાણ નમો સિદ્ધાણ નમો આયરિયાણ નમો વજ્જાયાણ નમો લોયે સૌ સાહુણમ ઐસો પંચ નમુક્કારો સ્વ પાવપ્પણાસણો
मंगलानं च सर्वेषु परमं भवति मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद।